કુંભારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધર્મ પરિવર્તન અને ગેરકાયદેસર લોકોની જમીન પચાવી પાડવાનો મુદ્દો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. ત્યારે કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચ ડુંગાઈસા ગોવાજી જુમ્માજીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને આ સ્કૂલ પર જિલ્લા શિક્ષણ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આ સ્કૂલના પ્રિન્સિપલે આદિવાસી વિસ્તારમાં જઈ અને ધર્મ પરિવર્તન કરાવવા ઉપરાંત કુંભારિયા ગામના આસપાસના આદિવાસી 25 જેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે અને લોકોની જમીન પણ દબાવી હોવાના આક્ષેપો ગોવાભાઈએ કર્યા છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને આ લેખિતમાં રજૂઆત કરી તંત્ર આ કારમેલ સ્કૂલના પ્રિન્સિપલ ઉપર કાયદેસર પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે. જે પોતે હિન્દુ ધર્મનો નાશ કરવા માટે બેઠેલા અને દર ગુરુવારે અમારા ગામમાં આવે છે અને લોકોને એવું કહે છે તમે ખિસ્તીમાં જોડાઈ જાઓ અને અમુક લોકો 25-30 જેવા તો જોડાઈ ગયા છે કુંભારિયા ગામમાંથી. નજીકના ગામ તો હજી બહુ જોડાયેલા છે પણ એ લોકોને એવું લાલચ આપવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ બીમાર હોય તેમને દવાથી સારો કરે છે પછી કહે છે તમે તમારા હિન્દુ ધર્મથી બીમાર થયેલા હતા એમ કરીને હવે તમે ખિસ્તીમાં આવી જાઓ એટલે તમારી બીમારી બધી નાહી જાય. આજુબાજુ કેટલા ગામડામાં ચાલતો હશે ખ્રિસ્તી ધર્મનો હિન્દુ ધર્મ તોડવાનો બધે ચાલે છે. આ તો કુંભારિયાની વાત કરું છું 25 જેવા સેબલપોણી હડાદ આ બધા ગામડામાં જોડાઈ ગયેલા છે. આ જે ધર્મ પરિવર્તનનો જે ધંધો છે આ કારમેલ સ્કૂલના જે લોકો છે કેટલા સમયથી કરી રહ્યા છે છેલ્લા? આ જ્યારથી કારમેલ સ્કૂલ ચાલુ થઈ ને ત્યારથી જ ચાલુ છે અને અહીંયા અહીંયા જે સરપંચો હતા એમને રજૂઆત પણ કરી પણ કોઈ અધિકારી એમની એક્શન લીધી નથી અને અધિકારીઓ પણ આમાં મળેલા છે. ને જગ્યાની વાત કરું તો કારમેલ સ્કૂલની જગ્યા સરકારશ્રી કલેક્ટર સાહેબશ્રીએ એમને ગ્રાન્ટ કરેલી છે 3000 સેન્ટીમીટર બંધકામ માટે શાળાના અને મેદાન માટે 1500 સેન્ટીમીટર ગ્રાન્ટ કરેલી છે. એને 3 એકર જેવી જમીન દબાઈ દીધી છે આદિવાસીઓની અને જે આદિવાસી જમીનવાળો બોલે છે તે એમના સામે ખોટી ફરિયાદ દાખલ કરે છે પોલીસ સ્ટેશનમાં. જે આ ધર્મ પરિવર્તનનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે તેના સામે તમે શું કાર્યવાહી કરશો? અમે અત્યારે અધિકારીઓને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ DDO સાહેબ જિલ્લા વિકાસ અધિકારી એમને બધાને રજૂઆત કરી છે પ્રાંત સાહેબ જો એ ઓપ્શન ના લે તો અમે ગામ લોકો આ શાળા બંધ કરશું અને હડતાલ કરશું. આ અંગે પ્રિન્સિપલ પાસે મીડિયા દ્વારા ચર્ચા કરતા પ્રિન્સિપલે જણાવી રહ્યા છે કે તેમણે ક્યારેય ખોટું બોલ્યું નથી અને તેમની પર સરપંચ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે. સરપંચ પોતાની કૂટનીતિ અપનાવી અને દબાવવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે અને સરપંચના આક્ષેપ પ્રમાણે ધર્મ પરિવર્તન કરાવ્યું નથી. પરંતુ લોકોનું માનીએ તો કારમેલ સ્કૂલના બોર્ડ પર પણ ખ્રિસ્તી ધર્મનો સ્તંભ લગાવીને જોવા મળી રહ્યો છે અને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ સ્કૂલના યુનિફોર્મ પર પણ આ જ પ્રકારનો સ્તંભ લગાવેલું છે. એટલું જ નહીં, આ સ્કૂલ દ્વારા જે ચોપડા આપવામાં આવે છે તેના પર પણ ખ્રિસ્તીનો સ્તંભ લગાવેલું છે. સરપંચ સિવાય અન્ય લોકોમાં પણ ચર્ચા વહેતી થઈ છે કે હોઈ શકે આ સ્કૂલના પ્રિન્સિપલ ટુકડી બનાવી અને ધર્મ પરિવર્તન કરતા હોય તેવું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ મુદ્દે ઊંડી તપાસ થાય તે જરૂરી બન્યું છે. કુંભારિયા ગ્રામ વિસ્તારમાં આવેલ ઇંગ્લિશ મીડિયમ કારમેલ સ્કૂલનો મુદ્દો હાલ પ્રકાશમાં આવ્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ સ્કૂલ અનેકવાર વાદ વિવાદમાં રહી છે. આ સ્કૂલ પાસે BU પરમિશન ન હોય તેવી પણ જાણવા મળી રહ્યું હતું. ત્યારે અંબાજીના સ્થાનિક વ્યક્તિ દ્વારા સ્કૂલની BU પરમિશન મુદ્દાને લઈ CM કાર્યાલય સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, વિભાવરીબેન દવેને પણ રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, વિભાવરીબેન દવે જ્યારે અંબાજી ખાતે આવ્યા હતા ત્યારે અંબાજી મંદિર ચાચર ચોકમાં પણ આ સ્કૂલના મુદ્દા વિશે રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, દાંતા ખાતે યોજાયેલો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમમાં પણ તે વ્યક્તિ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તો ચોક્કસપણે કહી શકાય કે એવા તો કયા રાષ્ટ્રીય લેવલના પ્રેશરના કારણે આ સ્કૂલને 15 દિવસની અંદર BU પરમિશન આપી દેવામાં આવી હતી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ સ્કૂલ અનેકવાર વાદ વિવાદમાં રહી છે ત્યારે હવે પણ એક ધર્મ પરિવર્તનનો આક્ષેપ આ સ્કૂલ પર લાગ્યો છે. શું છે હકીકત તે તપાસનો વિષય છે. હાલમાં આ સ્કૂલનો એક મુદ્દો પ્રકાશમાં આવતા અનેક હિન્દુવાદી સંગઠનો પણ રોષે ભરાયા છે ત્યારે આ મુદ્દાની ઊંડી તપાસ થાય તે પણ જરૂરી છે.